ઘટના વેળાએ ફસાયેલ વ્યક્તિઓને શોધી કાઢે એવા સાત પોઈન્ટ અગિયાર લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમરજન્સી કેમેરા ફાયર ફાઇટિંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી છે સુરત મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની મંજૂરી મળી ગઈ છે જેમાં મહત્વના કામો જેવા કે ધુમાડામાં પણ કાર્યરત થઈ શકે તેવા કેમેરા અને ફાયરના ટેન્કરોમાં પાણી ભરવા માટે વધુ લોકેશન ઉભા કરી દેવાની મંજૂરી આપવામાં આવી છે આજે ચાર કલાકે સ્થાયી સમિતિના ખંડમાં સ્થાયી સમિતિની મિટિંગ મળી હતી એજન્ડા પરના કુલ અગિયાર કામો હતા અગિયાર અગિયાર કામ મંજૂર કરવામાં આવે છે એમાં મુખ્યત્વે એક કામ એવું હતું કે જ્યારે સુરતમાં કોઈ આગનો બનાવ બને તો પાણીના ટેન્કરો છે એટલે બંબા તેના રિફિલિંગ માટે જ્યારે પાણી ખૂટી જતું હોય છે ને ફરીથી ભરવા જવાનું હોય તે ચાર જગ્યા માત્ર સુરતમાં હતી અને ત્યાં પાણી ભરવા જવું પડતું જેની રેન્જ લગભગ આઠથી દસ કિલોમીટર થવાના કારણે સમય મેનપાવર અને બધો જ એક વધુ સમય જતો હતો એની જગ્યાએ હવે એવા સત્તર લોકેશન કરવામાં આવે છે એ સત્તર લોકેશનમાં સુરતના જે પાણીના જળ વિતરણ મથકો છે ત્યાં એવી સિસ્ટમ ઉપલબ્ધ કરવામાં આવશે કે બેથી અઢી કિલોમીટરને રાજ્યમાં તાત્કાલિક ફાયર ફાઇટર પોતાનું પાણી રિફિલ કરીને જે તે જગ્યા પર પહોંચવાનું હોય ત્યાં પહોંચી શકે એ રીતનું એક કામ હતું તેને મંજૂરી આપવામાં આવી છે બીજું જો કોઈ આગના બનાવ બને તો તે દરમિયાન અંદર કોઈક ધુમાડો થયો હોય આગ બહુ વધારે હોય તો અંદર ન જઈ શકતા હતા એની માટેના આપણી પાસે ડ્રેસીસ હતા પણ એક પ્રકારના હવે કેમેરાનું કામ હતું જે કેમેરા લઈને અંદર આપણે જઈ શકશું અને ત્યાંના વિઝ્યુઅલ લઈ જઈ શકું અને એ કેમેરા દ્વારા જાણી શકશું કે અંદર શું છે કોઈ રહીતો નથી ગયું કઈ રીતનું કોઈ જગ્યાએથી આપણે નિકાલ કરી શકીએ તો આગને રોક તાત્કાલિક એ પ્રકારનું હતું એ કેમેરાની ખાસિયતોમાં મુખ્યત્વે એવું છે કે એ કેમેરાનો જ્યારે આપણે ઓપરેટ કરતા હોઈએ અને જ્યારે આગનો બનાવવો હોય તો બસો સાહીઠ ડિગ્રી સુધીની એની ક્ષમતા રહેશે એને બેટરી બેકઅપ રહેશે ને એનું વજન માત્ર એક કિલોગ્રામ હશે એટલે એ મૂવેબલ હશે અને બનાવના સમયે ઇઝીલી આપણે કેરી કરી શકીએ અને મૂવ કરી શકીએ એ પ્રકારનું હશે ને એની કેમેરાની લંબાઈ એકસો વીસ એમ છે અને ઊંચાઈ લગભગ એકસો પચીસ એમ છે એમાં મુખ્યત્વે એક સ્ક્રીન પણ એલસીડી સ્ક્રીન હશે જેના દ્વારા એમાં જો કોઈ પ્રકારનું રેકોર્ડિંગ કરવાનું યોગ્ય લાગે અંદર બનાવના સ્થળે તો રેકોર્ડિંગ પણ કરાશે અને એલસીડી દ્વારા જોઈ શકાશે કે અંદર શું થઈ રહ્યું છે આ બાબતના કામો હતા એજન્ડા પર બીજા વધુ કામ ન હોવાથી સ્થાયી સમિતિની મિટિંગ પૂરી કરવામાં આવી હતી સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીએ જણાવ્યું આ કેમેરાની ઓપરેટિંગ ટેમ્પરેચર રેન્જ બસો સાહીઠ ડિગ્રી સુધીની છે ઇન્ફ્રારેડ કિરણો થકી ઇમેજ બતાવે છે કેમેરામાં વિક્ટીમની કલર અને બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ આપે છે એક કિલોગ્રામ વજનના કેમેરામાં બેટરી બેકઅપ આઠ કલાકનો રહેશે આગમાં ફસાયેલા વ્યક્તિઓને શોધવામાં કેમેરો ખૂબ જ મદદરૂપ થશે કેમેરો પાંચ મોડમાં કામ કરે છે ફાયર ફાઇટિંગ સર્ચ એન્ડ રેસ્ક્યુ હીટ ડિટેક્શન અંધારામાં તથા ધુમાડામાં થર્મલ ઇમેજ જોઈ શકે છે સાથે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકે છે ફાયરના ટેન્કરોમાં પાણી ભરવા માટે પહેલા શહેરમાં માત્ર ચાર જ સ્થર હતા જેને લઈને ઇમરજન્સીના સમયે ફાયરની ટીમને ઘટના સ્થળે પહોંચવામાં તકલીફ પડતી હતી જેથી પાણીના ટેન્કરો ભરવામાં ફાયરને સરળતા રહે તે માટે વધુ સત્તર લોકેશન શરૂ કરવામાં આવ્યા છે ભેસ્તાનને બાદ કરતા દરેક ફાયર સ્ટેશનની બે કિમી નજીકમાં જ નવા લોકેશન ગોઠવવામાં આવ્યા છે કેમેરામેન સાબિત શેઠ સાથે બિજલ પટેલ દિવ્યાંગને સુરત